અંકલેશ્વર શહેરમાં આવેલ પૌરાણિક રામકુંડની કથા રામ જાનકી સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે। અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર રામકુંડ આવેલું છે। આ રામકુંડનો પૌરાણિક ઇતિહાસ સંકળાયેલો છે। શું તમે જાણો છો અંકલેશ્વર સ્થિત રામકુંડને રામકુંડ કેમ કહેવામાં આવે છે? તો આજે વાત કરીએ અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ રામકુંડની। રામકુંડ તીર્થ એ ભરૂચ જિલ્લાની ધરોહર છે। રામકુંડ તીર્થ રામકુંડ એટલા માટે કહેવામાં આવે છે કે ભગવાન રામ જાનકી સાથે અહીં પધાર્યા હતા। સજોદથી આવતી વેળાએ માતાજીને પીવાના પાણીની તરસ લાગી। તે સમયે ભગવાન રામે અહીં તીર માર્યું ને એમાં નર્મદા અહીં પ્રગટ થયા। ત્યારથી આ સ્થળને રામકુંડ કહેવામાં આવે છે। આ સ્થળ ઐતિહાસિક સ્થળ છે। રામકુંડ તીર્થનો રેવાખંડ નર્મદા પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અહીં ઘણા સંતો મહાપુરુષો સિદ્ધો થઈ ગયા છે। નર્મદા પરિક્રમા માટે આવતા હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા દરમિયાન રામકુંડ ખાતે આશ્રય મેળવે છે। આ સ્થળે મહંત ગંગાદાસ બાપુ તથા તેઓના અનુયાયીઓ દ્વારા નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓને રહેવા જમવા અને મેડિસિન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી પરિક્રમા માટે આવતા નર્મદા પરિક્રમાવાસીઓને સરળતા રહે। રામકુંડ તીર્થ ઉપર અમરકંટકથી રેવા સાગર સુધી નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે। ચાલુ વર્ષમાં નર્મદાની કૃપાથી રોજના 1000 થી 1500 પરિક્રમાવાસીઓ રામકુંડ ઉપર આવે છે। તેમને રહેવાની અને જમવાની સુવિધા આપવામાં આવે છે। કોઈની તબિયત ખરાબ હોય તો વિનામૂલ્યે દવાઓ આપવામાં આવે છે। રામકુંડ સ્થિત ભગવાન રામ અને જાનકીના નામથી રામ જાનકી ગૌશાળા પણ આવી છે। અહીં લગભગ નાની મોટી 108 થી 110 જેટલી ગાયો છે। બાલ મંદિર દુધાળીથી લઈને સેવાવાળી ગાય છે। અમુક વાછરડી વાછરડા દુધાળી ગાય રાખવામાં આવી છે। રામકુંડ તીર્થ ભરૂચ જિલ્લાની ધરોહર છે। રામકુંડ તીર્થ રામકુંડ એટલા માટે કહેવામાં આવે છે, ભગવાન રામજી માં જાનકીજી સાથે અહીં પધાર્યા હતા। સજોદથી અહીંયા માતાજીને તરસ લાગી, પ્યાસ લાગી અને ભગવાને અહીંયા તીર માર્યું અને મા નર્મદાજી પ્રગટ થયા, ત્યારથી આ રામકુંડ કહેવાય છે। અને ઐતિહાસિક છે આ આપણો રામકુંડ અને રેવાખંડે ઇતિશ્રી રેવાખંડે રામકુંડનું નામ પૂરા રેવાખંડમાં નર્મદા ખંડમાં એટલું પ્રચલિત છે। એને કારણે કે નર્મદા પરિક્રમા જે વાસીઓ આવે છે પરિક્રમામાં, એ અહીં રામકુંડ ઉપર આરામ પણ કરે છે, એમને ભોજન પણ બે ટાઈમનું મળે છે ને ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, અને વિશેષ કોઈ બીમાર હોય એમને દવાનું અને કોઈને વસ્ત્રની જરૂર હોય વગેરે સેવા રામકુંડ તીર્થ ઉપર અમે કરી રહ્યા છીએ અને લોકોનો ખૂબ સારો એવો સાથ છે। ભરૂચ જિલ્લાની ધર્મપ્રેમી જનતા છે અને જ્યાં જ્યાં પરક્રમાવાસીઓ મહાપુરુષો સંતો પોતપોતાની રીતે આશ્રમોમાં ઘણી જગ્યાએ અન્નક્ષેત્રો સેવાઓ કરે છે, તો આ છે રામકુંડનો ઇતિહાસ। એટલે આનું કોઈ સ્થાપક નથી, આ તો ભગવાન રામજીએ જ્યારે અહીંયા વધાર્યા ત્યારથી રામકુંડ તો કહેવાય છે, લોકવાયકા છે, શ્રીમદ ભાગવત અને નર્મદા પુરાણમાં પણ એમનો ઉલ્લેખ છે રામકુંડ તીર્થનો, તો આ તો બહુ જૂની ધરોહર છે। એ ઘણા સંતો મહાપુરુષો અહીંયા સિદ્ધો થઈ ગયા, આજે પણ સંતો અહીં વસવાટ કરે છે, મહાપુરુષો બહુ આવે છે અને લગભગ 2.5 થી 3 લાખ પરક્રમાવાસીઓ પ્રતિ વર્ષ રામકુંડ ઉપર આવે છે અને માં ઠાકુરજી એમને રોટલો પાણી આપે છે અને અમને નિમિત્ત બનાવીને અને ઠાકોરજીની કૃપાથી મા નર્મદાની કૃપાથી સેવા કરી રહ્યા છીએ।